विद्यार्थी मित्रों, आपणे हमणां वात करी गया ए मुजब के वनस्पतिमां वहन बे पेशीओ द्वारा थाय छे, एक जलवाहक पेशी अने एक अन्नवाहक पेशी। तो अहीं आपणे पहेला पाणीनुं वहन केवी रीते थाय छे अथवा खनिज क्षारोनुं मूळ द्वारा केवी रीते वहन थाय छे अने त्यारबाद पछी खोराक विशे जोवानुं छे। तो वनस्पतिमां पाणीनुं वहन अथवा जलवाहक द्वारा पाणीनुं वहन समजावो। तो मूळ, प्रकांड, पर्ण એમાં જલવાહક પેશીના બંધારણીય ઘટકો, એટલે ખ્યાલ છે તમને, જલવાહિની કી અને જલવાહિની, એના દ્વારા પાણીનો સંવહન એટલે કે આગળ પહોંચાડવાનો સળંગ માર્ગ બને છે। અને આ બધું શરૂઆત કરવાવાળું કોણ હોય? મૂળ, કારણ કે જમીનમાંથી પાણી શોષનાર એ મૂળ છે। અને એમાં એ મૂળ જે છે એના કોષો જે છે એ જમીનમાં રહેલા જે પણ જે ખનિજ ક્ષારો કે એના જે આયનો છે એનું સૌ પ્રથમ શોષણ કરે છે। હવે જે શોષણ કરશે એટલે જે આયનનો છે એ મુખ્ય ભાગ શોષાઈ જશે, એટલે બાકી રહેશે પાણી। એટલે મોટાભાગનો જે આયન એ મૂળ દ્વારા શોષાશે, એટલે મૂળ અને ભૂમિ એટલે એની વચ્ચે એ આયનના સંકેન્દ્રણનો તફાવત, એટલે સંકેન્દ્રણ એટલે જે મુખ્ય ભાગ હતો, જે રસ હતો ખનિજ ક્ષારોનો, એ ઉપર શોષાઈ ગયો એટલે પાણી બાકી રહ્યું। એટલે હવે પાણી જે છે એ આ તફાવત દૂર કરવા માટે એ સીધું જ જમીનમાંથી એ મૂળમાં પ્રવેશી જાય છે। સૌપ્રથમ કોણ શોષાય છે? આયનો, જે સક્રિય આયનો શોષાઈ જાય છે, એટલે એમાંનો જે પાણીનો ભાગ બાકી રહ્યો એટલે તફાવત સર્જાશે, કારણ કે એકદમ વધારાનો ભાગ ઉપર જતો રહ્યો એટલે હવે જે ભાગ ઓછો રહ્યો એટલે પાણીને જવાની જગ્યા મળશે, એટલે પાણી એ મૂળ દ્વારા એ ઉપરના ભાગોમાં પ્રવેશે છે। અને જેના દ્વારા એ પાણી મૂળથી માંડીને છેક ઉપર પ્રકાંડ, પર્ણ, ફળ, ફૂલ એમાં એ પહોંચે છે, એટલે આ પ્રકારનું નીચેથી ઉપર સુધી એ પાણી પહોંચે છે, એટલે કે પાણીના સ્તંભનું નિર્માણ થાય છે। આ સ્તંભનું નિર્માણ એ વધુ ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિઓ છે એના માટે સ્વાભાવિક છે કે નીચેથી વધારે દબાણની જરૂર પડે, અને એ દબાણ દિવસ દરમિયાન શક્ય ન બને, પણ જ્યારે રાત્રિ દરમિયાન સૂર્ય ઓછો થઈ ગયો હોય, ગરમી ઓછી થઈ ગઈ હોય, એ વખતે જે જમીનમાં રહેલું જે પાણી છે એ પાણીનો ઉર્ધ્વ વહન, ઉર્ધ્વ એટલે નીચેથી ઉપર તરફ, તો ઉપર તરફ જે વહન થાય છે એના માટે જે મૂળ દ્વારા જે દબાણ સર્જે એના મૂળદાબ કહેવાય, અને એને કારણે પાણી એ છેક ઊંચી વનસ્પતિના છેક ઉપરના ભાગ સુધી પહોંચી શકે છે। હવે આજે પાણી ઉપર પહોંચી ગયેલે પાણી દ્વારા પ્રક્રિયા થશે, આપણા શરીરમાં પણ પાણી આપણે લઈએ છીએ તો આપણા શરીરમાંથી પણ નકામો કચરો બહાર નીકળે છે, એ પરસેવા રૂપે કે મૂત્ર રૂપે બહાર નીકળે છે। અહીંયા પણ વનસ્પતિમાં પણ આવી ઘટના બને છે, અને એ ઘટના બાષ્પોત્સર્જન તરીકે ઓળખાય છે। બાષ્પોત્સર્જન કોને કહી શકાય? તો વનસ્પતિના જે હવાઈ અંગો છે, એ હવાઈ અંગો એટલે કોણ આવે? પર્ણ છે, પ્રકાંડ, એમાં ફૂલ, તો એમાં બાષ્પ સ્વરૂપે જે પાણી છે એને વાતાવરણમાં ગુમાવવાની જે ક્રિયા છે એને બાષ્પોત્સર્જન કહે। અને આ ઘટના એ કોના દ્વારા થાય? જે પર્ણ હોય એમાં રહેલા છિદ્રો, જેને આપણે પર્ણરંધ્રો કહીએ છીએ, જેમ આપણી ચામડીના ભાગોમાં, ત્વચામાં પણ જે છિદ્રો જેના દ્વારા પરસેવો બહાર નીકળે છે, એવી જ રીતે વનસ્પતિના જે પર્ણો છે એમાં રહેલા છિદ્રો દ્વારા પાણી પણ બહાર નીકળે છે। અને આ પાણીની જે પૂર્તિ થઈ એટલે કે પાણીની જે ઘટ પડી એ ઘટ કોણ પૂરી પાડે છે? જલવાહકના બંધારણ ઘટકો એટલે જલવાહિની કી, અને જલવાહિનીમાં જે પાણી છે ને એ પાણી એ આ પાછું ધીમે ધીમે એ ઉપર તરફ જતું હોય છે। હવે બાષ્પોત્સર્જનની જે ક્રિયા થાય છે એ વખતે સ્વાભાવિક છે કે પાણી ગુમાઈ દેશે, એટલે ઉપર જે પર્ણોમાં પાણી ભરાયેલું હતું એ હવે ગુમાઈ દીધું એટલે પાણી ઓછું થઈ ગયું, એટલે હવે નીચે રહેલું જે પાણીનો જથ્થો છે એને ઉપર આવવાનો સમય મળશે, એટલે એક પ્રકારનું ખેંચાણ ઉત્પન્ન થાય છે, જેથી જલવાહક કોષો દ્વારા પાણી એ ઉપર તરફ ખેંચાય છે। કારણ કે આપણને પણ પરસેવો થાય છે તો થોડાક સમય પછી આપણે પણ પાણીની જરૂર પડે છે, તો એ જ રીતે વનસ્પતિમાં જે પાણી વાતાવરણમાં ગુમાઈ દેવે છે ત્યારબાદ જમીનમાં તો પાણીનો સંગ્રહ છે જ, એ પાણી એ ઉપર તરફ ખેંચાય છે। આમ મૂળથી પર્ણો તરફ એ શોષાયેલું પાણી અને જમીનમાં રહેલા દ્રાવ્ય ક્ષારો એનું ઉર્ધ્વ વહન થાય છે, અને એના માટે બાષ્પોત્સર્જન એ અગત્યની ક્રિયા છે। આ તમામ જે આપણે પાણીની વહનની ક્રિયા જોઈ ગયા એમાં અગત્યની બાબત છે એક પાણીનો તફાવત અને સાથે સાથે આયનનો તફાવત, બીજી બાબત આવ્યું મૂળદાબ, અને ત્રીજી બાબત આવ્યું બાષ્પોત્સર્જન। એને આપણે આવી એક નાનકડી આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ કે વનસ્પતિમાં જે સફેદ ભાગ આપ્યો છે જમીન છે, જમીનની અંદર એ મૂળ રહેલું છે,
એ મૂળની ઉપરનો નાનો પાતળો ભાગ જેને મૂળ રોમ કહેવાય છે, જે આપણે યલો કલરની લાઇનથી બતાવ્યું છે. વાદળી કલરના જે ડોટ બતાવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક એ ભૂમિના કણો આયનો રહેલા છે. સફેદ ભાગમાં પાણી છે, આ પાણીનો પ્રવાહ એ મૂળ રોમ દ્વારા અંદર શોષાય છે. મૂળનું અધિસ્તર એટલે જે મૂળ છે એનો અધિ એટલે કે ઉપરનો જે ભાગ છે એની તરફ એ પાણી ખેંચાય છે. જો વચ્ચે બ્લ્યુ લાઇન સ્ટ્રેટ લાઇન છેક સુધી બતાવી છે અને એ સ્ટ્રેટ લાઇન એ ઉપર સુધી જાય છે, જળસ્તંભ તરીકે ઓળખાય છે. અને આ પાણી એ જલવાહિની દ્વારા એ ઉપર સુધી પહોંચતું હોય છે. આ રીતે પાણીનો પ્રવાહ અથવા ખનિજ ક્ષારોનો જે પ્રવાહ છે એ મૂળથી માંડી અને પર્ણો સુધી પહોંચતો હોય છે.